मैं चाहता हूं कि कल पूरा मौन, कौन रखने वाले पूरा मौन, ये लोग और मौन हमें पकड़ा देंगे कि आप मुझे कहेंगे कि महाराज साहब कल व्याख्यान मौन रखो। मराठी में एक जगह सुंदर लिखा है, रायगढ़ वाई कोल्हापुरी है ना, मराठी में एक जगह लिखा है कि जगात दोन प्रकार के स्त्री असतात, कोई ठा पड़ियो, जगात दोन प्रकार के स्त्री असतात, एक म्हणजे कोणत्याही विषयावर बोलू शकणार आणि दुसऱ्या कुठलाही विषय नसताना बोलू शकणार, थोडो थोडो ठापडी हो, विषय होय आणि बोले एमा नवाई नथी, कोई विषय ना होय आणि बोले एनू नाम महिला, इम्पॉसिबल, ताले मौन एनी पण आराधना करवानी, एनी साथे ज्ञानीनी आराधना करवानी, અને જ્ઞાનની આરાધના કરવા દ્વારા આપણે માં સરસ્વતીના પૂજનમાં આગળ વધીએ, માં સરસ્વતીની આરાધના પ્રભાવે એવો ક્ષયોક્ષમ થાય, તમારા સંતાનને સ્ટેજ ઉપર ઊભો કરો, એક કલાક સુધી નોનસ્ટોપ બોલી શકશે, કોઈની જીભ જો તૂતડાતી હોય બોબડાતી હોય એનું પરફોર્મન્સ પ્રેઝન્ટેશન બરાબર ના હોય પણ એને જો આરાધના કરી હશે અદ્ભુત અફલાતુન એની વાણીમાં તાકાત આવી જાય છે, એવી માં સરસ્વતીની આરાધના યંત્ર મંત્ર અને તંત્રની સાથે થાય છે, કર્મ પૂતગલ છે અને પૂતગલ કર્મને દૂર કરવા માટે પૂતગલ સહાયક બને માટે તમારા સંતાનોને સમ્યક જ્ઞાન જો આપવું હોય તો ક્યારેક એને બદામ ખવડાવો, ક્યારેક ગાયનું દૂધ અને ગાયનું ઘી, અને ક્યારેક 10th અને 12th ની એક્ઝામ આવે ત્યારે ન્યૂઝ પેપરમાં એક એડ આવતી હોય છે, બ્રાહ્મી અને બીજી શંખ પુષ્પી, વેરી ગુડ, આપને આપણે બચ્ચે કો દિલવાઈ લગતી હૈ, આપ ક્યાં એડ દેતે, બચ્ચા ઐસા બેઠા હૈ, 10th કા ટેન્શન હૈ, ઓર સામને ક્યા આ જાતી હૈ, બસ યે પીઓ ઓર જાઓ। मैं तो कहता हूं कि भंडारी परिवार आज शंख पुष्पी की प्रभाव ना करो, पियो कोई जरूरत नहीं, यह सबके साथ थोड़ी आराधना की भी जरूरत। अपने त्या पहला ना काल में एवं मोदक बनावामां आवता जे सरस्वत मंत्र थी सिद्ध करवामां आवता, मंत्र थी जे मोदक ने सिद्ध करी देवामां आवे, ए मोदक खाओ तमारो ज्ञानावरण कर्मनो क्षयोक्षम थई जाय, 400 वर्ष पहलानी वात छे। જગદગુરુ હિરસુરીના શિષ્ય હતા સેનસુરી મહારાજ, સવારનો સમય હતો, એક મહાત્મા એને જ્ઞાન ચડતું નહોતું, એમના માટે ગુરુદેવે મંત્ર યુક્ત મોદક બનાવ્યો, નૌકારસીનું પચકાણ આવે એને ખવડાવી દેશ, મહારાજ બહાર બેઠા હતા, હજી નૌકારસીના પચકાણને વાર છે, સૂર્યોદય થઈ ગયો અને ઉપાશ્રયમાં ઝાડુ મારવા વાળો માણસ આવ્યો, સૌથી પહેલા એ ક્યાં જાય, ગોચરી રૂમમાં, પછી અંદર જવા ન મળે, ગોચરી રૂમમાં ગયો તો એને જોયું કે એક પાત્રું છે ઢાકેલું છે, એનું ઝાડુ લાગ્યું, ઢાંકણું નીકળી, જોયું તો લડ્ડુ, ઝાડુ મારવા વાળો માણસ ભૂખ્યો હતો, એને થયું કે આ કોકનો રહી ગયો લાગે છે, ગઈકાલનો રહી ગયો લાગે છે, હજી તો મારા ગોચરી ઓરવા ગયા નથી, આ લાડવો ક્યાંથી આવ્યો, નક્કી આ કોક માણસનો રહી ગયો લાગે છે, પાત્રામાં પડી ગયો હશે, એને દરવાજો બંધ રાખી લાડુ અંદર પધરાવ્યો, ભૂખ્યો હતો પધરાવી દીધો, એને ક્યાં નૌકારસીની રાહ જોવાની, આપણે કેટલું સારું હો પહોંચીએ પેલા નૌકારસી આવી જ ગયો, ક્યારેક તો પોરસી આવી જાય, એને લાડવો પધરાવી દીધો, નૌકારસીનો પચકાણનો સમય આવ્યો, ગુરુ મહારાજે ઓલા ચેલાને કીધું ચલો આજ આપકો મેં લડ્ડુ ખિલા દઉં, ક્યોંકિ આજ સે આપકો સરસ્વતી કી સાધના શરૂ હો જાતી હૈ, બહોત પઢાઈ કરને કી હૈ, અંદર લઈને ગયા, પાત્રું ખોલ્યું, લડ્ડુ ગાય, અબ ક્યા કર, સાધુઓને પૂછ્યું કે લાડવો ક્યાં ગયો, પતા તો અંદર કોણ ગયા, એ ઝાડુ મારને વાલા ગયા, પકડો છો ભાઈ, તુને ખાયા થા ડર ગયા, હા ના હા હા, નહીં જો હો સો બોલો, તુને લડ્ડુ ખાયા થા, બહોત ભૂખા થા મેને ખા, ગુરુને ઉસકે મસ્તક પર આશીર્વાદ, જ્ઞાનવાન ભવ
और आप नहीं मानोगे, उपाश्रय में झाड़ू मारवा वालो मानस आमंत्रित मोदक खावा थी आगळ जता बहु मोटा कवि थया, जेनुं नाम ऋषभदास, जेना बनावेला चैत्य वंदन आज साधु अने साध्वीओ बोले, जेना बनावेला 75 जेटला रास जैन शासन में आज पण जीवंत छे, कुमारपाळ महाराजा नो रास, हिरसुरी नो रास, आवा तो एमने 75 रास बनाव्या छे, जे मानस झाड़ू मारतो तो एना पेट में लड्डू गयो। यह स्टोरी सुनकर कल मेरे उपाश्रय में आप मत आना। और आप आने वाले हो तो हम लड्डू नहीं लाने वाले, उपवास करने वाले।